ઈશ્વરદાસજી મારવાડમાં સંવત 1515 માં જન્મ્યા. આ ઈશ્વરદાસજી નો પૂર્વજન્મ જે હતો એ યોગી નો હતો. જ્વાલાગીરી ગુરુ સમાધિગીરી એક મહાન તપસ્વી સંત હતા અને અહીંયા મારવાડમાં રાઠોડ રાજાઓએ કવિરાજને ગામ દસોની તરીકે બક્ષીસ એક ગામ આપ્યું હતું. એ ગામનું નામ છે ભાદરેશ, બાડમેર પ્રગણામાં છે. ભાદરેશ ગામના જે મુખ્ય જે કવિ હતા એમનું નામ હતું પુણ્યપાળ. પુણ્યપાળના ઉદયરાજ અને ઉદયરાજના સુરાજી અને આશાજી આ સુરાજી બાળક હતા એ મહાન ભક્ત હતા અને આશાજી હતા એ તો ખાસ લક્ષ્મણજીના ભગત હતા. એણે એક પણ કાવ્ય રામજીનું નથી બનાવ્યું. જેટલા દુહા છંદ કવિ સવૈયા બધા લક્ષ્મણજીના બનાવ્યા અને પોતે જીવ્યા ત્યાં સુધી લગ્ન નહીં કર્યા એમનો એવો ઇતિહાસ છે. અને સુરાજી હતા, પોતે ગૃહસ્થ હતા પણ એમને કાંઈ સંતાન નહીં. એના પિતરાય ભાઈ હતા ગુમાનદાન, એનું નામ જ ગુમાનદાન, નામ એવા ગુણ. હંમેશા ઘણા માણસોમાં નામ એવા ગુણ હોય છે. એટલે ગુમાનદાન એકદમ ખર સ્વભાવના માણસ, ન સાધુને માને, ન ધર્મને માને, ન મા બાપને ન માને, બીજાને ક્યાંથી માને. એટલે અવારનવાર સુરાજીને તકલીફ આપ્યા કરતા. એમાં એક વખત જે આપણે જેને જાજી જમીન હોય એની જમીન પડતર બહુ રહે, પછી એને એને વીડ કહેવાય, એમાં ઘાસ જ ઉગે બીજું કાંઈ ન હોય. એમાં ખાસ ચારણ છે કે ઠકરાય છે કે બાવા છે એની જમીન તો ખાસ જોવા જેવી હોય, લગભગ બોવળી જ ઉભી હોય. એમ ઓળું જોઈને ખબર પડી જાય કે આ ત્રણ માંથી એક મેં છે. એટલે વીડ વધારવા માટે મજૂર કરે. મજૂરને એવો નિયમ હતો ત્યાંનો કે મજૂર જે માણસ જે કરે એના તરફથી બધાને જમવાનું હોય. જેટલા મજૂર હોય 50, 60, 70 બધાને જમવાનું એ વીડવાળા તરફથી હોય. એટલે બ્રાહ્મણને બોલાવીને રસોઈ બનાવે. આમ સુરાજીએ પોતાનું વીડ વધારવા માટે 70 મજૂર કર્યા મુલે દાળિયા. અને એક બ્રાહ્મણ બે બ્રાહ્મણને બોલાવીને કે આના માટે રસોઈ બનાવવાની. રસોઈ 70 માણસની બની. વહેલી સવારે 4 વાગે શરૂઆત કરી દીધેલી રસોઈ બનાવવાની. અને આ બધું ગુમાનદાન સવારમાં ઘોડા ઉપર ચડી નીકળ્યા અને ગામના પાદરમાં મજૂરો બધા ભેગા થતા હતા. હજી પૂરા ભેગા નતા થયા. ક્યાં કીધેલા ક્યાં જાઓ છો કે સુરા બાપુને વીડે જાય છે તો જ્ઞાન જ જાઓ, મારે વીડે જાઓ. કે પણ અમને નક્કી કર્યું છે, અમારા માટે બધી વ્યવસ્થા કરી છે, તો કે જાઓ છો કે નહીં, ગામમાં રહેવું છે કે નહીં. લે બોલો. આનું નામ ગુમાનદાન. એટલે બિચારાને સુરાજી બાળક તરફ ભાવ હોવા છતાંય લાચારીથી ઓલાને વેળે જવું પડ્યું ગુમાનદાનભાઈના. એ તો ઠીક હવે આવે, રસોઈ બનાવી ક્યાં નાખવી. સુરાજીએ રસોઈ બનાવી હતી એ રસોઈની વ્યવસ્થા શું કરવી. આશાજી નાના ભાઈ હતા સુરાજીને એને આવીને કીધું ગુમાનદાનભાઈ આપણા મજૂર બધા લઈ ગયા ધમકી દઈ. તો કે જેવી હરીની ઈચ્છા હોય હવે આવે નાની બાબતમાં કઈ ઝઘડા કરાય ભાઈ ભાઈમાં, પણ કે આ રસોઈનું શું હવે, રસોઈનું શું હવે, વાઘ જવો કોઈ અતિથિ આવે તો અતિથિ એટલા બધા ક્યાંથી આવે, એક બે અતિથિ આવે. એટલી 5-10 મિનિટ થઈ છે ત્યાં તો એક માણસ આવે ને કીધું કે આપણા ગામના પાદરમાં એક સાધુઓની જમાત આવી છે. સુરાજીને તો એમ શું જાણે મારી અંતરની અરજી ભગવાનને સાંભળી હશે કે શું. શું કયો છો કે હા 70-75 જેટલા મહાત્મા છે. સુરાજી તો
પગમાં કાંઈ પહેર્યા વગર ઉઘાડે પગે દોડીને નદી કિનારે મોટું જબરદસ્ત વડનું ઝાડ હતું ત્યાં જમાત પડી હતી. ત્યાં જઈને મોટા એના મહંત હતા જ્વાલાગીરી, એને નમસ્કાર કર્યા. બાપુ નમો નારાયણ, નમો નારાયણ. આવો ભાઈ, કોણ હો તું? બાપુ અમે સારણ છે. મારવાડમાં સારણને બાર હટ કે, બારોટ નહીં, બાર હટ. અચ્છા, ક્યાં કામ કરતો? કે બાપુ કામ તો આપની સંતોની ભગવાનની ગુરુ મહારાજની માતાજીની દયાથી કાંઈ કરવા પણ નથી. રાઠોડ રાજાએ આખું ગામ આપ્યું છે. અચ્છા, તમ તો દેવી બાલક હો. કે હા બાબુ, સહી તો ખરા. ઠીક છે, હું એક આપને અરજ કરવા આવ્યો છું, વિનંતી કરવા. બોલો. આપ અમારી ઝૂંપડી પધારીને પ્રસાદ લ્યો અને મારું આંગણું પવિત્ર કરો. સત્ય ભાવ થયો, નમ્રતાથી હંમેશા કોઈને આમંત્રણ દો એટલે કોઈ દિવસ ના ન પડે. હુકમ કરો તો મેળ ન ભાઈ. અચ્છા, આમાં આવીગે સુધારી થયા ખુશ. તો કે બાપુ હું માણસ મોકલો તેડવા આવું. કોઈ જરૂરત નહીં, નાનું એવું ગામડું, હમ લોકો આવી અપની મરજી સે આ જાયગે. અચ્છા, સુધારી ગયા પોતાની બેનગે. અહીંયા મહાત્માનો હુકમ કર્યો મહેન્દ્રજીએ કે સબ લોગ સબ સંત મહાત્માઓ તૈયાર હો જાઓ, સબ અપને ભોજન કરને કો જાને કા હૈ. સુરાજી બાર અટક્યું તો નદીમાં પડીને નાયા ધોયા મંડ્યા, ત્રિકોણ દાણવા શંખ વગાડવા મંડ્યા, તલમું કોક પીવા મંડ્યા, અલખના નારા મંડ્યા વાગવા, અને ધામે ધોમે જમા તારી સુરાજી બાર હતી ડેલીએ. જ્યાં આવ્યા ત્યાં તો બધું કમ્પ્લીટ તૈયાર, પંગત પડી ગયા તૈયાર, બધું રેડી. માણસો ગોઠવી દીધા હાથ ધોવડાવવા માટે, બધાએ મને હાથ ધોવડાવવા, સંતોને હાથ ધોવડાવી બેસાડી દો. બધા મહાત્મા બેસી ગયા. મહંત જે હતા એને તો બધો વિચાર હોય ને ભાઈ. મેં કીધું કે દેખો ભાઈ, હમ નહીં બેસીએ. સુરાજી બાળકને કે કેમ બાપુ, કઈ અમારી ગલતી થઈ, અવિવેક થયો? કઈ અવિવેક કી તો બાત નહીં હૈ, લેકિન બાત યે હૈ કે આપને અભી 15-20 મિનિટ હુઆ, આધા ઘંટા પહેલે તો હમકો નિમંત્રણ દિયા. અચ્છા, તો હમને સ્વીકાર કર દિયા નિમંત્રણ કા, ઓર ઉસી સમય આપ ગયે ઓર 10-15 મિનિટ મેં હમ લોગ યહાં આયે. ઇતને સમય કે દરમિયાન યે સબ ભોજન કેસે તૈયાર હો ગયા? આટલી વારમાં ભોજન તૈયાર કેમ થઈ ગયું? તો બાપુ, એ મારા સંસારીના ઝઘડા, અમે આપને જોવાનું નથી. અમારા સંસારમાં એવું બધું હાલ્યા કરે એટલે આને વધારે જિજ્ઞાસાથી શું છે, ક્યાં વાત છે? તો બાપુ, અમારા પિતાએ ભાઈ છે રામદાનજી, એના દીકરા ગુમાનદાન ભાઈ છે, અને અમારે એવો નિયમ છે અહીંયા વીડ જે વઢાવે ઘાસ એના તરફથી બધા મજૂરોને જમવાનું હોય, એના માટે રસોઈ અમે બનાવી હતી બાપુ, પણ રસ મૂલઈને બધા મજૂરોને અમારા ગુમાનદાન ભાઈ રહી ગયા દબાવીને જોડાવાળી રસોઈ. આ બાપુ જો આ રીતે રસોઈ થઈ છે. સંતનું હૃદય હંમેશા દયાળુ હોય કે તો ગુમાનદાન કો મેં સમજાવું, તો બાપુ એને સમજાવો જેવું કઈ છે નહીં, એ સમજેલો છે. પણ વખતે ન કરે ના, એના આપનું અપમાન થાય તો બહુ દુઃખ થાય. કોઈ વાત નહીં, અમારે સાધુ કો ક્યાં માન ક્યાં અપમાન, અમારા તો ફરજ હે, હમ બજાયંગે. બધા હરિયર કરી જમી મહાત્માઓને કહ્યું, તુમ લોગ આસન પર જાઓ, મેં આવી આવતા હું. પૂછ્યું, ગુમાનદાન કહાં રહેતા? તો કોઈ બતાવ્યું, એ સામને જો દિલ્હી હે ને, ઓ ગુમાનદાન. એટલે ગુમાનદાન ભાઈના મિત્રો સાથે બેઠા ને એ ચોપાટ હાલે, કશું બા ચાલુ, અને પછી વૈખરી વાણી ચાલુ, જમાવટ હતી. ગુમાનદાન આવીને બેઠા હતા ત્યાં મહાત્મા પધાર્યા. અરે ભાઈ, આ ગુમાનદાન કરકે કોણ હૈ? ત્યાં આમ જોઈ મુસ માતા, હું છે બાબા. બોલ, મારું નામ ગુમાનદાન, તમારે હું તારે કામ છે? ખાવું છે? ભાઈ ખાના તો હૈ નહીં, કુછ કહેના હૈ. કહેવું હું હોય, ટિકિટ ભાડું લઈશ? કે ભાઈ, ટિકિટ ભાડું નથી હતું, દો શબ્દ કહેના હૈ તુમારે કો. હા લ્યો, બોલો હું કહેવું છું? કે ભાઈ તમારા જો આપકા જો એ સુરાજી બાળક આપકો ભાઈ લગતા હૈ,
હા તો એનું શું છે કે ભાઈ ભાઈ મેં આપ ઝઘડા મત કરો ઓર એક દૂસરે મેં ભાઈચારા સે રહો ઈર્ષા ભાવ છોડ દો એ મનુષ્ય શરીર બાર બાર મિલને વાલા નહીં હૈ ઓર પ્રેમપૂર્વક ભગવાનને સમય દિયા હૈ તો પ્રેમ સે રહો એક દૂસરે કો ઉપયોગી બનો એસા લે આ તો જ્ઞાન દેવાય બસ લે બોલ આ જ્ઞાન ને અહીં કઈ જરૂર નથી ભાઈ તું તારે મલકમાં માગી ખા ભાઈ હમ તો માગી માંગ ભી સકતે હમ તો હમરે કો ગુરુ મહારાજ ને સોને કા ખપર દિયા હૈ હમ તો માંગ ભી લે તો હમકો ઇસમે કોઈ વો નહીં હૈ કે ક્યું માંગા લેકિન તુમ્હારી ભલાઈ કે લીએ મેં કહેતા હું હવે આવી ભલાઈ અમારી નથી હોતી ભાઈ તો તારે માગી ખા મલકમાં અને આ જેનું તે અન્ન ખાધું છે સુરાજીને કે દીકરો નથી તો દીકરો દેતો જાય નગર ની જમીન જાગીર બધી મને મળશે ઉપરથી અમેણો મારે પછી ભાઈ મહાત્માનો કમાન છટકી રાજા યોગી અગન જલ તાકી ઉલટી રીત ક્યા પરશુરામ કે નમતા રહી ઓછી રાખી પ્રીત હ એટલે મને બહુ ઓછું કરવાથી ફાયદો ન થાય એટલે પછી મહાત્માનો મિજાજ ગયો અચ્છા તો ગુમાનદાન એ વાત હૈ તુમ્હારા જૈસા નામ એસા ગુણ હૈ તુમ્હારે મેં તો તુમ ભી દેખ લો યોગીઓ કા તમાશા કૈસા હોતા હૈ સુરાજી બારહટ કી જમીન જાગીર તુમ્હારે કો ઇતના ભી નહીં મિલેગા લેકિન તુમ્હારી જમીન જાગીર સબ ઇનકો જાયેગી હવે ભાઈ જોયા તમારા જેવા તો લંગોટાઓનો પાર નથી અને જમીન જાગીર જાયેગી જઈ તો દીકરો કોઈ કે મારી પાસે એસે નહીં લેંગે ભાઈ દેખો એ એક સાધુ કા શબ્દ હૈ તુમ કાન ખોલ કે સુન લે તેરા નિર્માણ હો ચુકા હૈ આજ મેં યહાં સે સીધા યહાં સે હિમાલય જાકે શરીર કા ત્યાગ કર દુંગા ઓર અપુત્ર સુરાજી કી પત્ની કે ઉદર મેં આય કે મેં જન્મ ધારણ કરૂંગા ઓર તેરી જમીન મેં લુંગા જા એ તબ તક એ ગાંવ કા પાણી હરામ હૈ અને હાહાકાર થઈ ગયો બાપુ મહાત્મા બધા સંતો કીધું તમે અપની અપની જગા પર ચલે જાઓ ભાઈ અમારા ઓમ નમો નારાયણ આશાજી દોડીને સુરાજીને ખબર આવે બાપુ આ તો આમથી મોટા ભાઈ તો ભાઈ મેં નહોતી ના પાડી બાપુને કે ત્યાં ન જવાય એ મૂર્ખ આદમી છે એની પાસે કાંઈ જવાય એની વાત ન કરાય વળી સુરાજી દોડ્યા બાપુ બાપુ બસ ઉધારી ઠેરો અબ કામ હમારા પૂરા હો ગયા આખરી અંજલ તુમ્હારે ઘર કા થાવ લે લ્યા આજ સે ગાંવ કા પાણી હરામ હૈ ઓર મહાદેવજી તુમકો બડા પ્રતાપી પુત્ર દેગા ઉસકા નામ ઈશ્વરદાસ રખના એટલું કહી સંત ભાગ્ય રવાના થઈ ગયા અહીંયા પરમાત્માને લાજ રાખવી છે તો સંવત પંદર પંદર મેન જન્મે ઈશ્વરદાસ ચારણ વરણ ચકોર મેન ઉણદિન હુવો ઉદાસ સવન 1515 માં ઈશ્વરદાસજીનો પ્રાગટ્ય જન્મ થયો જન્મ થતા તો બાપા હવા બદલી ગઈ આખી વાતાવરણ પલટાઈ ગયું જેમ જેમ ઈશ્વરદાસજી મોટા થતા ગયા એમ ગુમાનદાનની અવનતિ થતી ગઈ પૂરા 15 વર્ષના ઈશ્વરદાસજી થયા ત્યારે ગુમાનદાન કુટુંબ સહિત સર્વ સત્યાનાશ કોઈ દીવો દીકરી કે દીવો નહીં રહે દીકરીએ દીવો ન રહ્યો કાંઈ ન મળે દેલા તાળા લાગી ગયા એટલે કીધું છે સંત સતાસે દાસ હૈ ધર્મરાજ અરુવંશ સંત સતાસે જાત હૈ ધર્મરાજ અરુવંશ જો ન માનો તો તપાસી જુઓ કૌરવ રાવણ ને કંસ જો ન માનો તો તપાસી જુઓ કૌરવ રાવણ અને કંસ આ રીતે ઈશ્વરદાસજી 16 વર્ષે તો પોતાના કાકા આશાજી પાસે સાહિત્યનો અભ્યાસ કર્યો અને સ્વરચિત ઈશ્વર પરમાત્માના ગુણગાન રૂપી છંદ દુહા બનાવવા મળ્યા અને 17મે વર્ષે ઈશ્વરદાસજીના લગ્ન થાય છે એ માતાજીનું નામ છે દેવલ માતા પણ જોગમાયાનો અવતાર કહેવાય
આખા ગામમાં એક જ નાના મોટાના મોટો એક જ વાત કે જો પરમાત્માએ જોડી બનાવી છે ઈશ્વરદાસજી આમ જો દેવ માતા. એક પ્રસંગ એવો વચ્ચે આવે છે કે ઈશ્વરદાસજીને પછી તો આખું ગામ ઘરે હતું, જમીન જાગીર વાળી નોકર ચાકર ભગવાન દયાજી એના ખેતીવાડીમાં નોકરો હતા જે ખેતીનું કામ કરતા હતા. એમાં એક રાઘવ નામનો માણસ હતો. ઈશ્વરદાસજી કઈ ચોપડી લેવા આગળ આવી બાજુ બારણા મુંબઈ જેવું કઈ આયોજન નહોતું આપણે આમ ફ્લેટ ને એની અંદર આ રીતે આમ કબાટ ને આમ બારી કાચની બારી ઓલી બારી એવું નહોતું. ગોખલા હતા દેશી મકાન. ગોખલામાં હાથ નાખ્યો કઈ ચીજ વસ્તુ લેવામાં વિષય ડંખ માર્યો ઈશ્વરદાસજીને. જેવો એક પ્રસંગ બહુ સમજવા જેવો છે. વિષય ડંખ માર્યો એટલે ઈશ્વરદાસજી આમ આહા એમ થઈ ગયો એટલે દેવલ માતા ઘરે પણ પુરુષ જેવા પુરુષ ઉઠીને ઓય ઓય કરશો કોઈ તમારા દાંત કાઢશે. એક વાર વિષયની પીડા ને એક વાર આ માતાજી આ કેવું એને ઈશ્વરદાસજીને ધોમ લાગી ગયો ભાઈ કે આને ખબર છે આની વેદના કેવી છે. તે પોતે કઈ બોલ્યા તો નહીં. બોલા રાઘવ નામના નોકરને કીધું કે નાનો એવો વિષય પકડી આવજે. ચોમાસાનો ટેમ અને વાડીએ રાઘવ ગયો. એક પછી એક પાણા ફેરવા એક પાણા એથી આટલો ગયો વિષય નીકળ્યો એટલે વડલાના પાનમાં પડીકું વાળી લઈ આવ્યો. ઈશ્વરદાસજીને ઈશારાથી કીધું કે હું લઈ આવ્યો છું તો કે વાંધો નહીં પાણી વાળા પાન મૂકી દે. પાણી આવે વિષયનું પડીકું મૂકી દીધું અને વડલાનું પાનનું પડીકું રહે કેટલી વાર થોડીક વારમાં તો પોતે ખોલી ગયું. સાંજ પડી ગઈ હતી. દેવલ માતા હંમેશાને માટે ઈશ્વરદાસજી માટે દાંતણ કુટી અને લોટામાં જળ ભરીને એમાં રાખતા એવો નિયમ હતો. સવારે ઉઠી ને પેલા એ કામ કરે પોતે સૌથી વહેલા ઉઠે સ્નાન ધ્યાન કરી પૂજા ઇત્યાદિ કરી ત્યાર પછી ઈશ્વરદાસ જાગે. પોતે દાંતણ પાણી કરી લેતું સ્નાન કર્યું નિત્યકર્મ કરી અને કઈ ગાયું ભેંસનું કામ કરવા જતા ત્યાં ઈશ્વરદાસજી આમ પડખું ફર્યા એટલે જાણ્યું કે હવે ઈશ્વરદાસજી જાગવાના છે. દાંતણ લેવા ગોલા ઢાંકણા પાછળ હાથ નાખ્યો એટલે હાથ નાખતા વિશે ફટકાર્યો વિશે રામ એટલું બોલ્યા પણ આખા શરીરમાં અશ્રુ પસીનાના બિંદુ આવી ગયા અને તાંબા જેવું શરીર લાલ ચોળ થઈ ગયું. રામ કીધું ઈશ્વરદાસજી કે અરે પણ એમાં શું થઈ ગયું વિશેમાં શું આમ. તો માતાજી સમજી ગયા અચ્છા તો આપના શુભ કામ છે આ બધા. તો એ મેં તો આમ જ કીધું છે બીજું ઓય ઓય નથી કર્યું પણ આ મશ્કરી પડશે તમને મોંઘી. ત્યાં તો આખું શરીરનું બધું પરિવર્તન માંડ્યું થવા ચેરો મારો આખું બધું વિચિત્ર થવા માંડ્યું એટલે કીધું કરો જલ્દી તૈયારી કરો મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. ઈશ્વરદાસ કે હે તો કે હે કે કાંઈ ઝપાટો કરો ગાયનું ગૌમૂત્ર મંગાવો ગાયનું છાણ મંગાવો અને લીપી નાખો અને જોતની તૈયારી કરો. હે હે કરો માં મોડું થાય છે. ઈ ભાઈ રીતે બધી વિધિ કરી અને માતાજી સુઈ ગયા અને છેલ્લે એટલું બોલ્યા કે પ્રભુ આપની જે કાંઈ મારે સેવા કરવી જોઈએ એ સેવા હું પૂરી કરી શકી નથી અને અધવચેથી મને તેડા આવ્યા છે માટે હું બીજો જન્મ હાલારમાં લઈશ તમે મને ઓળખી લેજો. અને રામ કહેતા શરીર છૂટી ગયો જીવાતમાં નીકળી ગયો. ગામમાં હાહાકાર થઈ ગયો. ઈશ્વરદાસજી તો પાગલ જેવા થઈ ગયા મંડ્યા માથા પસાડવા. પછી હું થાય ખાય નહીં પીએ નહીં ખૂબ અતિ આંચકો આઘાત લાગ્યો. તો કોઈ ડાયા પુરુષોએ કીધું કે તમે આવા મહાન પુરુષ ઉઠીને તો કે ભાઈ બીજું તો કાંઈ નહીં જવું છે બધાને એમાં કોઈ શંકા નથી પણ આ જવામાં નિમિત્ત હું બન્યો એટલું દુઃખ થાય છે. આ વાતને આઠ દસ વર્ષ નીકળી ગયા ત્યારે એક દિવસનો સમય છે સવારનો પહોર છે આશાજી બેઠા બેઠા દાંતણ કરે છે. આશાજી ઈશ્વરદાસજીના કાકા ત્યાં એક 3.5 ફૂટની મૂર્તિ મહાત્માની
અખંડ વિભૂતિ લગાવી છે. એક હાથમાં કમંડલ, એક હાથમાં ચીપીઓ, પિંગળી જટા છે ઘૂંટી સુધી લાંબી છે, ખાલી એક કોપીન ઉપર છે, કોઈ વસ્ત્ર નથી બીજું. ને આવીને પૂછે છે, યહાં કોઈ આશાદી બારહટ રહેતા હૈ? આશાદી દાંતણ કરતા કરતા પેલા તો કઈ જવાબ નહીં આપ્યો. બીજી વાર પૂછું, અરે ભાઈ યહાં આશાદી બારહટ કોઈ રહેતા હૈ? આમ જોયું તાહી આંખે. હું કામ છે કે મેરી ઈચ્છા એમકો મિલના હૈ, તો કે આ શરીરનું નામ આશાદી છે, આપને શું કામ છે? અચ્છા તો આપ ખુદ આશાદી હૈ? કે હા બોલો. મેને સુના હૈ આપને લક્ષ્મણજી કે છંદ બહુત અચ્છે બનાએ, તો જરા સુનને કી ઈચ્છા હૈ? અરે મારા હજી તો ઉઠ્યા છે, દાંતણ મોઢામાં છે, છંદ અટાણ મારે છંદ આવે. કઈ કહું બાપા એમ થયું, કઈ કઈ પણ એ મોઢામાં દાંતણ છે એમ તો વિચાર કરતા હો કે? અરે એક તો સુના દો, અટાણે અવકાશ નથી. તમારી ઈચ્છા હોય તો હાંજે આવજો. ઈશ્વરદાસજી બાજુમાં ઉભા, તેણે કીધું કે મહારાજ શ્રી, મારા કાકાના બનાવેલા છંદ દુહા મને આવડે છે, આપ કહો તો હું સંભળાવી દઉં. અચ્છા તમે સુના દો, એક છંદ, બીજો છંદ, ત્રીજો છંદ, જ્યાં શરૂઆત કરી જ્યાં સંત ઉભા હતા મહાત્મા, અહીંયા ઉભા હતા ત્યાંથી જ અલોપ થઈ ગયા. અદ્રશ્ય. આશાજીને આંખું ફાટી, અરે હર આ શું થયું, હું શું જોઉં છું? ચારે કોઈ માણસો દોડાવ્યા માતું, સામેથી અલોપ થયા પછી માણસો દોડાવવાથી મળે? તે કીધું કે આ તો જેની માટે મેં આખી જિંદગી આમ બ્રહ્મચર્ય અવસ્થામાં રાખી, આખી જિંદગી મેં લગ્ન ન કર્યા. લક્ષ્મણજી શેષાય અવતાર હતા, એનું મેં આ આટલા કાવ્યો કર્યા, આટલા છંદ દુહા, અને કહેવત છે કાઠિયાવાડી ભાષામાં કે દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું. આ પ્રસંગ મારા માટે લાગુ પડે છે, પણ હજી એ મોડું નથી થઈ ગયું. હજી મારા મોઢામાં દાંતણ છે, આજ ફરી વખત દર્શન ન દે ત્યાં સુધી અંજળ અગ્રાજ છે, અંજળ હરામ છે, નહીં લેવાનું. એક દી, બે દી, ચાર દી, પાંચ, છ, સાતમે દિવસે રાતે સપનામાં આવ્યા અને કાયદેસર કે જગાડીને કીધું, આ સાચી બારોટ સમય ચલા ગયા, સમય કિસી કા ઇંતજાર નહીં કરતા હૈ, ફિર ભી તુમ્હે અગર ઈચ્છા હૈ દર્શન કરને કી, તો સૌરાષ્ટ્ર મેં ગિરનાર નામ કા એક પર્વત હૈ, હજારો સંત મહાત્મા જહા ભજન કરતે હૈ, વહાં તુમ આના મેં તુમ્હે મિલુંગા. અહીંયા તો હજારો સંતો છે, કેમ ઓળખાય? તો મેરી પહેચાન એ હૈ કે મેરી ધૂણી મેં સે જો શિખા ચલતી હોગી વો પવન કે સામને ચલતી હોગી. મારા ધૂણામાંથી જે ધુમાડો નીકળશે એ પવનની હામે હાલતો હશે, નકર ધુમાડાનો તો સ્વભાવ છે ને પવન આમ છે, ધુમાડો આમ જાય ને, આમ જશે તો માનજો મારી ધૂણી છે આ. આ નિશાની આપી અને બીજે દિવસે પારણા કર્યા. ઈશ્વરદાસજીને કીધું, આ સાજી બારહટે કા મારે જાત્રા કરવાનું મન થયું છે, જેવો આપનો હુકમ કાકા. નીકળ્યા, સમય ચોઘડિયા સરખું ટાઈમ જોવડાવી અને નીકળે છે. તેથી આવા ઇમ્પાલાલ મર્સિડીઝ ને એમ્બેસેડર ફિયાટોન કઈ સાધન નહીં, હાંડિયા ઘોડા ને હાથી ગાડા આ બધા વાહનો હતા. 450 વર્ષ પહેલાની આ વાત છે. 15 દિવસે ગિરનાર આવે છે, બધા આખા ગિરનારમાં બધે ફરતા 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 ઘણી જગ્યાએ સંતોના ધૂણા જોયા. પૂછ્યું, બાપુ આગળ કોઈ સંતો છે હવે? તો કે ભાઈ એ તો ગિરનાર હૈ, યહાં તો જીતને પથ્થર હૈ ઇતને સંત હૈ, કોઈ જાહેર હૈ કોઈ ગુપ્ત હૈ, તુમ ચલતે રહો. કે છે કે એક જગ્યાએ ઝીણું ઝીણું આસ્તે આસ્તે પાણીનું ઝરણું વહેતું હતું અને કાંઠે એક ઝાડ હતું, ઝાડ એટલે મહાત્મા બેઠા છે, આગળ ધૂણી છે, ઈ ધૂણીનો ધુમાડો પવનની સામે હાલતો જોયો. એ કીધું કે આ બાપુ નિશાન આપ્યું તો યાદ છે. જઈને દંડવત પ્રણામ કરી અને પ્રેમ અશ્રુથી આશાજી બારટે મહાત્માના પગ ધોઈ નાખ્યા, એટલા આંખમાંથી આંસુ આવ્યા. આ ધીરેથી આંખ ખોલીને કીધું, આવો બારટ આશા, તુમ કભી ન હોના નિરાશા, તુમને મેરે દર્શન કે લીએ બહુત તકલીફ ઉઠાઈ. પછી તો આશાજીને ખૂબ વધારે આંસુ આવ્યા આંખમાં. કીધું, શાંત હો જાઓ. પડખે રામશાળી હતી, બાજુમાં રામશાળી હતી. આ શબ્દ છે સાધુ સાહેબ શબ્દ છે.
રામ સારક જે શબ્દ છે ને સાધુ સારી શબ્દ છે, બધાને ખબર ન હોય, સમજા? એટલે સાળી છે ને કાઠિયાવાડીનો તળપદી શબ્દ છે, તળપદી ભાષાનો શબ્દ. બકરીને સાળી કહે, બકરીને શું કહે? સાળી. એને પછી સાધુ સાહેબ શબ્દ ભલે એટલે રામ સાળી કીધી. એને દોઈ, દૂધ કાઢી, ખપ્પરમાં લઈ, એની અંદર કઈક વનસ્પતિ નાખી, જડીબુટી ધૂણા ઉપર મૂકી, આંગળીથી હલાવી, અડધું પોતે પીધું સંતે, અડધું આશાજી સામે ધર્યું. તો જો ભાગ બિન મિલે ને કોડી, કહેવત છે ને કે જબ વનરા પકને લગી તબ સાંચ મેં ભયો રોગ. એવું થયું આશાજી બાળકનું, એને સુગ ચડી ગઈ. અઠું કેમ થયું? આટલું આટલું થવા છતાં એને સુગ ચડી. બાપુ હું તો પ્રસાદ લઈને આવ્યો છું, કઈ જાતની ઈચ્છા નથી. અચ્છા, ઈશરદાસજી પડખે ઉભા એની સામે જોઈ ફટ લઈ લીધું, એ શ્વાસે પી ગયા. પણ પિતાની સાથે ત્રણ કાળનું હુજવા માંડ્યો, બાપુ આપના પ્રસાદથી તો મને આવું આવું બધું દેખાય છે. તો કે તું પાત્ર હો, ખૂબ ઈશ્વર કા ભજન કરો. પછી ત્યાંથી સોમનાથ પાટણ, ત્યાંથી દ્વારકાધીશના દર્શને ગયા. દ્વારકામાં પ્રશંસા સાંભળી કે કચ્છમાં એક કચ્છ એક પ્રદેશ છે ને, એની અંદર જામ રાવણ કહીને રાજા છે, મહાન દાનેશ્વરી છે. એવો કોઈ દિવસ ન હોય કે જામ રાવણની સભામાં કવિ ન હોય, બહારના કવિઓ આવે. એટલે એને આકર્ષણ થયું, પોતે કચ્છમાં આવે છે વાણમાં બેહીને. અને ત્યારે કચ્છમાં રાજધાની હતી કેરાકોટમાં, કચ્છ કેરાકોટમાં બતાવ્યું છે એ રાજધાની હતી. ત્યાં અમીર ઉમરાવત વાળા જામ સાહેબને, જામ રાવલને મળે છે. ત્યાં ઈ સભાની અંદર એક પિતામર ભટ્ટ હતા, બ્રાહ્મણ, એને રાજગુરુ તરીકે રાખ્યા હતા. કવિ કાંઈ પણ સાહિત્ય કે કવિ કાવ્ય કે છંદ કે કાંઈ પણ બોલે, એમાં જો પિતાંબર ભટ્ટ આમ હકારમાં માથું હલાવે, એને શિરપા દક્ષિણા ભેટ પૂજા બધું એને મળે, અને આમ જાત કરે એને કાંઈ મળે નહીં. આવો ત્યાંનો નિયમ હતો. આશાજી બે છંદ બોલ્યા, પિતાંબર ભટ્ટે આમ કર્યું. ઈશ્વરદાસજીએ સ્વરચિત પોતે જ બનાવીને બીજા બે છંદ બોલ્યા, પિતાંબર ભટ્ટે જાત આમ કર્યું. એ બીજા તો કોઈ નહીં પણ ઈશ્વરદાસજી પોતે જોઈ ગયા. હા હા, આ ભૂંડું ભામણ કરે છે, જે કઈ કરે છે ભૂંડું ભામણ કરે છે. આ ભામણને રહેવા દેવાય નહીં, એટલી બધી માયાનો પ્રબળતા. તો ઈશ્વરદાસજી જેવાને પણ એમ થઈ ગયું કે આવા ભામણને મારી નાખાય. એટલે મતલબ કે ખુલી તલવારે પૂછતા પૂછતા એ પિતાંબર ભટ્ટને ઘરે ભૂગી ગયા ઠેઠ. અને તે ટાઈમે તુલસીના ક્યારા બહુ ઊંચા કુંડા બનાવતા, પિલર્સ જેવા, અને એની ઉપર તુલસી એટલે અપવિત્ર કોઈ ન કરે. એની પાછળ હંતાઈ ગયા ખુલી તલવારે, કે આજે પિતાંબર ભટ્ટના તો ભૂકટા બોલાવા છે, ગમે થાય. એમ હંતાઈ ને ઉભા રહી ગયા. અંધારું થયું, પિતાંબર ભટ્ટ આવ્યા કચેરીમાંથી, માતાજી સામે આવી. અરે પણ કે પ્રભુ, આટલી બધી વાર લગાડી, આજ શું બહુ કવિઓ હતા? અરે દેવી, જામ રાવલની સભામાં કવિઓ ન હોય એવો તો કોઈ દાખલો જ ન હોય. આજે મને 65 વર્ષ થયા, એમાં 5-25 કવિ ન હોય એવો તો કોઈ દાખલો નથી. આટલા વર્ષોથી હું અભ્યાસ કરતો હોઉં છું, પણ એમાં મારવાડમાંથી હમણાં જે બે કવિ આવ્યા છે, કાકો ને ભત્રીજો છે, પણ ભાઈ ભાઈ, આશાજીની કાવ્ય પણ પ્રશંસનીય છે, પણ એના ભત્રીજા ઈશ્વરદાસ છે, એની જે કાવ્ય મેં સાંભળી. દેવી, હું તમને વાત કરું, આટલા મારા 65 વર્ષની ઉંમરમાં આવો કવિ કોઈ મારા આડે નથી આવ્યો. મને દુઃખ એટલું છું કે આ કાળા માથાના માનવીના ગુણ ગાય છે, અને જો મારા નાથના ગુણ ગાય તો જન્મ મરણના ફેરા મટી જાય. આ શબ્દો ઈશ્વરદાસજી કાનો કાન સાંભળ્યા, અને પોતાનો પસ્તાવો જે થયો, હમણાં અનર્થ કેવો થઈ જશે. હળી કાઢી ચડવાનો ઘા કરી પગ પકડી લીધા. અરે અરે ઈશ્વરદાસ, તમે આઈ? તો કે પૂછમાં હું હવે આવો છો, હું તેમ છું. પોતાને મીંડા ગાળું દેવા. અરે તમારે બસ ભરી દીધી પિતાંબર ભટ્ટે. ઈશ્વરદાસ, તમારો વાંક નથી, આ માયાનો પ્રભાવ જેવો છે. આમાં તો અછા અછા ગોળ આળગોટિયા ખાઈ ગયા છે તમે, અમે હું. પણ હવે તમારે કંઈક ભરાવાની જરૂર નથી.
અને હવે તમે મારા છો, તમારે કાયમાં રહેવાનું છે. બીજે દિવસે જઈ જામરાવળને ભલામણ કરી કે આ એક એવું રત્ન આપના હાથમાં આવ્યું છે કે જે ગોતવા દેવલોકમાં નહીં મળે. આશાજીને લખ પસાવ કરીને રવાના કર્યા. નિષદરાજને કાયમ માટે ત્યાં રાજકવિ તરીકે રાખે છે. અને ઘણો સમય ગયા બાદ અમરેલીમાં જામ આપણે વજારી ઠાકોર કરીને હતા, જૂનાગઢ નીચે અમરેલી, અને જૂનાગઢમાં હતા આપણે નોંઘણ, નવઘણ નહીં પણ નોંઘણ. અને નોંઘણની કચેરીમાં જઈને એક માણસે કીધું કે આપનું આટલું મોટું રાજ છે, આટલા સાધનો છે, પણ એમાં વજારી પાસે જે ઘોડી છે એવી ઘોડી તો તમારા કોઈ તાલુકામાં ડિસ્ટ્રિક્ટમાં નથી. શું વાત કરો કે હા, તો મગાવો બોલાવો વજાજીને. સરવૈયા અટકના રાજપૂત હતા. વજાજીને આમંત્રણ મોકલ્યું, બોલાવ્યા છે એટલે પોતાની ઘોડીથી આવ્યા. ઘોડી જોઈ નોંઘણે, રા નોંઘણે ઘોડી જોઈ તો જોતા જ રહી ગયા. હમણાં મારો આમંત જે પ્રશંસા જે મેં સાંભળી હતી એ મારી જ ઘોડી છે. અમરેલી જૂનાગઢથી લગભગ 150-200 કિલોમીટર છે. એ હવારમાં અહીંથી નીકળે ને બપોરે ભેગા જ બેસીને જમે, આની હાલવાની ગતિ કેટલી હશે. ત્યારે નોંઘણે કીધું કે આ ઘોડી મને જોઈ એટલે તમને બોલાવ્યા હતા. તો કે બાપુ બીજું કાંઈક માગો, મારો જીવ જોતો હોય તો માગી દે, બાકી આ તો ઘોડીનો તો મેળ નહીં ખાય. પણ વજાજી તમારે રહેવું છે મારા રાજમાં, એ તો ખબર છે ને? તો એ બધી ખબર છે. હું તમારો ખંડીયો રાજા છું, મારે તમને ખંડી ભરવી પડે છે, બધું જાણું છું. ઘોડી સિવાય બીજી કાંઈ હુકમ કરો? તો કે ના, મને જોઈ ઘોડી. તમે કહો તો આ 550 ઘોડા છે, મારે તમે જેટલા જોઈએ એટલા લઈ જાઓ. તો કે એમના ન આવે એમને હાલ ત્યાં કરે. તો ગામ માગો? તો કે ના. તો પછી તમારે ભોગવવું પડશે. તો કે જે થાય. ત્યારે વજાજી ઠાકોર અને જામરાવળ બે સાડુભાઈ થાય. એટલે રીસામણા એ વજાજી ઠાકોર અહીંયા કચ્છમાં 3 વર્ષ રહી ગયા. એ 3 વર્ષ ઈશ્વરદાસજીનો એને સત્સંગ થયો. અને વજાજીના દીકરા કરણ હતા, એ તો ખાસ એમના શિષ્ય બન્યા ઈશ્વરદાસજીના. પછી નોંઘણ દેવ થઈ ગયા અને રા શ્રીસંગ જયારે ગાદી ઉપર આવ્યા ત્યારે મનામણા કરીને પાછું મળેલી વજાજીને સોંચ્યું. ત્યારે વજાજી રવાના થયા ત્યારે હાથ જોડીને કીધું, હે બાપુ, ઈશ્વર બાપુ, એક વખત મારો અમરેલી પવિત્ર કરવા માટે દયા કરજો. ઈશ્વરદાસજી કે ભાઈ અંદર દાણા પાણીની વાત છે, રાખે જ્યું ત્યું રહે, જહા નિર્મે વહા જાવે, હુકમ તણે વસુ હુએ જકો મેરા ફરમાવે. અંદર હશે તો કોકની ગાવે છે. એ પ્રસંગ પછી થોડાક ટાઈમમાં જામરાવળ દેવ થઈ ગયા. ઈશ્વરદાસજીને બહુ દુઃખ થયું, ક્યાંય ચેન પડતું નહોતું. ત્યારે વજાજી ઠાકોરના કરણ જે દીકરા હતા એનો લગ્ન લાવ્યા અને માણસ ખાસ મોકલે છે ઈશ્વરદાસજીને તેડવા માટે. ઈશ્વરદાસજી કે હું આવું છું, તમે જાઓ. ઈશ્વરદાસજીનો એવો નિયમ હતો કે પોતે રાજપૂતના ઘર સિવાય અનાજ લેતા નહીં, એમ હરિદાસમાં લખ્યું છે ખાસ. અને અમરેલી જવા માટે નીકળે છે ત્યારે દિવસ આઠમે ત્યાં પોતે રોકાઈ જવાનું અને સવારે ત્યાંથી રવાના થવાનું. એમાં અમરેલી પાસે નજીક જતા એક ગામ આવે છે, ગામનું નામ નથી, પણ એની બાજુમાં વેણુ નામની નદી છે, એ નામ આપ્યું છે. એ નદી કાંઠે ગામ છે, ત્યાં જે પોતે પહોંચ્યા એ ગામમાં, ત્યાં નારાયણ અસ્ત થવાની બિલકુલ અણી ઉપર હતા તૈયારી. એટલે છોકરાઓ રમતાને પૂછ્યું કે આ ગામમાં કોઈ રાજપૂત છે? છોકરાઓ હતા મસ્કરા કે હા, કે રાજપૂત કેમ ન હોય ગામ હોય? તો કે મારે રાત રોકાવું એટલે પૂછું છું. કે અહીંયા છે ને સાંગો, ગોળ શાખનો અસલ રાજપૂત છે કે સાંગાને અડધા પડાળ નળિયા ન મળે. મકાન એવું હતું અડધા પડાળ માટે નળિયું ન મળે, વાંહળા દેખાય. અને એના બાપાનું નામ હતું વેરાજી. એ વેરાજીના અફીણનું બંધારણ, અફીણના બંધારણમાં આ જમીન બધું જાગીર બધું વેચી નાખેલું, કાંઈ ન મળે. ગામના છોકરાઓ આ ઘર બતાવ્યું, ત્યાં ગયા. સાંગોજી છે, સાંગોજી નીકળ્યા બાદ સાંગાજીનું ઘર આ તો આ બાપુ આ રામની ઝૂંપડી છે. તમે પોતે સાંગોજી કે
આપ તો કે હું તો જાત્રાએ નીકળ્યો છું, આપનું શુભ નામ તો મને ઈશ્વરદાસ જી બધા ઓળખે છે, નામ તો ગાતું હતું બધે ઈશ્વરદાસ બાપુ આપ પોતે તો કે આ શરણનું નામ છે. ઓહો ધન ઘડી ધન ભાગ, તમે મને રાજપૂત બનાવ્યો હે, તમે મને રાજપૂત બનાવ્યો કે રાજપૂત ને ઘરે તમે ઉતરવાનું જે આપનું પણ છે નિયમ છે અને એમાં મને તમે પસંદ કર્યો, ધન્ય ભાગ મારા. તર ગરમ પાણી કરી દીધું, આસપગ ધોવાયા, સ્નાન કરાવ્યું, રાતે હરિયર જગા કર્યા, આરામ કર્યા, રજા હવારે માગી, રજા કે ન દો હે, તો રજા કેમ દો બાપુ, કે મારે હમણાં જવું છે, છૂટક્યો નથી. તો એ તો વાત હું સમજુ છું આપને જવું છે, પણ એક પ્રાચીન કાળથી એક પ્રણાલિકા હાલી આવે છે કે કવિરાજ કદાચ રાતની અંબાડી માસે બેઠા હોય અને રાજપૂત ભલે 2 રૂપિયાનું મૂળ કરીને આવતો હોય તો રાજપૂત એને 1.25 રૂપિયો દે તો ઉપરથી એને હાથ લંબાવવો પડે અને દેવું પડે રાજપૂતને, એમાં છૂટક્યો જ ન થાય કાંઈ. એ નિયમ અનુસાર આપને જે મારે વિદાય આપવી, ભેટ પૂજા મારે કાંઈ ને કાંઈ આપને આપવી જ જોઈએ એવો અમારો આદિ અનાદિથી નિયમ હાલ્યો આવે છે અને આજ આપને આપવા માટે મારી પાસે કાંઈ નથી. એમ નથી કે માતાજીની દયા છે, બધું છે, આમ આપને કોઈ કમી નથી હું માનું. આપને જે મારે વિદાય આપવી, ભેટ પૂજા મારે કાંઈ ને કાંઈ આપને આપવી જ જોઈએ એવો અમારો આદિ અનાદિથી નિયમ હાલ્યો આવે છે અને આજ આપને આપવા માટે મારી પાસે કાંઈ નથી. આ શબ્દ ઈશ્વરદાસજીની આંખમાં પાણી આવી ગયા. શું બોલો છો તમે સાંગાજી? એમ નથી કે માતાજીની દયા છે, બધું છે, આમ આપને કોઈ કમી નથી હું માનું છું. આ એક નિયમની હું વાત કરું છું, આ નિયમ છે. શું આપને મારે અર્પણ કરીને તમને વિદાય કરી? કાંઈ જરૂર નથી ઈશ્વરદાસજી કે, અરે પણ જરૂર નથી તો હું સમજુ છું, અમારા જે 500 ને આપ પાળો એમ છો, એ પ્રણાલિકાની વાત છે, નિયમની વાત છે. નિયમમાં જે જોતું હોય એમાં હાલે જ નહીં. પણ એક વસ્તુ છે બાપુ, જો આપ મારી ઉપર દયા કરો અને વળતા જો આપ મને વચન દો કે હું આવીશ તો મારે હાથેથી મેં એક કામળો વણ્યો છે, એની ખાલી કોર બાંધવાની બાકી છે, આપ આવો ત્યાં હું બાંધીને તૈયાર રાખીશ અને એ ધાબળો આપ કામળો સ્વીકારી અને મને કૃતાર્થ કરો તો રજા દો. ઈશ્વરદાસને ભાવની જરૂર હતી ને, ભલે હું વળતા કામળો લઈશ, બસ ત્યાંથી રવાના થાય છે. અહીંયા અમરેલી જ્યાં પોતે પગ મૂકે ત્યાં કાળા વાવટા, બાયુ બેનો ઉપર કાળા કપડા, બધે શૂનકાર વાતાવરણ. આ શું કોઈ હામું, કોઈ હામું કોઈ જતું નથી એવો પ્રસંગ બની ગયો છે. એક ભાઈને હાથ પકડી પછી, ભાઈ આ બધું શું છે? તમને ખબર નથી ભાઈ કે? ના, અમે તો બહારથી આવી ક્યાંથી ખબર. તો કે જે વજાજી ઠાકોરના કુંવર હતા, કરણ એનું નામ હતું, એના લગ્ન હતા, એને રાતે સર્પદંશી દેવલોક પામ્યો. હે, હા આ બનાવ બની ગયો બાપુ, આમ જો ને વાતાવરણ બધું, હમણાં એની પાલખી નીકળશે કે શમશાન યાત્રા. હા હા, હાહાકાર મચી ગયો છે. વજાજી ઠાકોર બેસોર સ્થિતિમાં પડ્યા છે અને થોડીક વાર થઈ ત્યાં હકીકતે પાલખી નીકળી. ઈશ્વરદાસજી આડા ઉભા રહી ગયા. ઉભી રાખો પાલખીને, ઉભી રાખો, બધા કોઈ ઓળખે નહી, પાલખી કેમ ઉભી રાખવી? ભાઈ ઉભી રાખો, જરા મારી વાત સાંભળો. કે શું ભાઈ તમે કોણ છો પાલખી રોકવા વાળા? તો કે પણ સાંભળો તો એ કહું ને, તમે વજાજી ઠાકોરને જઈને કહો કે ઈશ્વરદાસ કરીને આવ્યા છે નવા નગરથી. ઈશ્વરદાસજી તમે પોતે? તો કે આ શરીરનું નામ ઈશ્વરદાસ છે. એક માણસ કે ભાઈ કહેવામાં શું જાય છે? દરવાગઢમાં જઈને કાનમાં જઈને, એ તો બેસુર સ્થિતિમાં પડ્યા હતા, કાનમાં કીધું બાપુ ઈશ્વરદાસજી કરીને કોઈ નવા નગરથી આવ્યા છે, મૂર્છિત થઈ ગયેલા, મૂર્છિત થઈ ગયેલા વજાજી ઠાકોરની મૂર્છા વળી ગઈ, ઈશ્વર બાપુ કરીને હળી કાઢી, દોઢ કાઢી,
જ્યાં ઉભા હતા પાલખી પાસે ત્યાં લાવી પગમાં પડી ગયા. બાપુ મારો સત્યાનાશ નીકળી ગયો, મારું બધું લૂંટાઈ ગયું, મારું આમ થઈ ગયું. મારો એકનો એક કુંવર હતો એને ઈશ્વરે લઈ લીધો, હવે મારે આ જિંદગીમાં કોઈ રસ નથી. કે ભાઈ એવું કાંઈ નથી, ઈશ્વરના દરબારમાં તો બધું બધી વસ્તુ છે, કોઈ કમી નથી. મેં શાંતિ રાખો અને આ બંધ છોડી નાખો. અરે બાપુ બંધ તો હું છોડી નાખો ને, ભગવાન દયાળુ છે, માતાજી સારું કરશે. કે છે કે બંધ છોડાયા અને 17 કે 18 કરીનો એ ટાઈમે છંદ બનાવી અને એમાં હનુમાનજીને બોલાયા છે કે તમે લક્ષ્મણજીની મૂર્છા વાળી હતી. ચંદ્રમાને કીધું કે તમારામાં અમૃત રહેલું છે એમ. ધન્વંતરી વૈદ્યને બોલાવીને કહે છે કે તમે તમારી જે ઔષધિઓનું જે પ્રમાણ છે આજ બતાવો અને કરણને બેઠો કરો. આખો છંદ બોલી, મંત્રથી જે કાંઈ ગુરુ મહારાજનો મંત્ર હતો એ અંજળીમાં પાણી ભરી અને કરણ માથે છાંટે છે અને કરણ જાણે ઊંઘમાંથી ઉઠતો હોય એમ જાગીને જોઈ, આ બધું શું છે, હું ક્યાં છું, બરાબર છો તમે, જય જયકાર થઈ ગયો. એ ટાઈમે ઈશ્વરદાસજીને કેટલું માનતા હશે ત્યાંના લોકો. અમરેલીથી આપણે લાઠી જાય તો ઈશ્વરિયા અને વરસડા નામના ગામ આવે છે. એ બે તાંબાના પત્રે લખી ઈશ્વરદાસજીના પગમાં મૂક્યા અને આપનો ઉપકારનો તો કાંઈ પાર નથી, શું આપને અમે આપી શકી, આપે તો મારું જીવન ઉજળું કરી બતાવ્યું, નહીં તો મારે આ જીવનમાં કોઈ જાતનો રસ નહોતો, કાંઈ સાર નહોતો. એક મહિનો રોકે ઈશ્વરદાસજી અને અહીંયા બીજા દિવસે સાંગાજીએ ઓ કામળો જે વણેલો હતો એની કોર બાંધી અને સાંજના ટાઈમે પોતે વાછડા ચારવા જાય છે ગામના, વાછડા ચારીને ગુજરાન ચલાવતા હતા. એ ઉપરવાસ ક્યાંક બહુ વરસાદ પડ્યો હશે અને વેણુ નામની નદીમાં જ્યાં બીજા ગોવાળિયા હતા 3-4 છોકરા એ નીકળી ગયા. સાંગોજી જ્યાં અધવત કહેવાય ત્યાં તો અહીં સુધી પાણી આવ્યું છાતી ઉપર. ઘણી કોશિશ કરી નીકળવા માટે જાણ્યું કે આ પાણી એ પગની હેઠેથી જે આટાર હોય રહેતી એ મંડી નીકળવા પગ હેઠથી જ્યાં પગ મૂકે ત્યાં. ત્યાં છોકરાઓને કીધું કે ઈશ્વર બાપુ હતા, મારો કામળો ત્યાં રાખ્યો છે આપી, મારા રામ રામ કેજો, એટલું ન જાણો ત્યાં પાણીએ થપાટ મારી અને વાસળા સાંગો બધું જણાઈ ગયું. બીજે દિવસે એને એક મહિનો થઈ ગયો હતો અને અહીંયા ઈશ્વરદાસજી જ્યાં પાછા વળીને આવે છે ત્યાં છોકરાઓ ઠામે ઉભા હતા જે મસ્કરા હતા, કે બાપુ તમે જેની આ ગયા હતા ને રાજદોકાણ હતા ને ઈ ભાઈ તો તણાઈ ગયા પણ ગામના વાસણા હોત લેતા ગયા. શું કયો છો કે હા, છતાં ઈશ્વરદાસજી એને ત્યાં જ ગયા અને ડોશીમાને કીધું કે માં જય નારાયણ જય માતાજી. અરે બાપુ પધારો 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 પધારો. આગળના માણસોના મન કેવા હતા, પોતે ગમે એવા તકલીફમાં હોય આવનારને જાણ થવા દે નહીં, જો જાણ થાય આવનાર કાંઈ ગ્રહણ નહીં કરે, જમશે નહીં, ચા પાણી નહીં પીએ. એ અતિથી પોતાના આશા ધર્મનો ત્યાં ભંગ થાય એટલા માટે ચહેરા ઉપર ભાવ ન આવવા દે કે આ પોતે તકલીફમાં છે. આ ટાઈમ હતો ડોશીમાં ઘરે પધારો પધારો બાપુ, તને વચન પાડ્યું હો, તો કે હા માં. પાણી ગરમ કરી દીધું, સ્નાન કર્યા, બપોર થયા, પ્રભુ હવે થોડું પ્રસાદ લઈ લો, તો કે સાંગાને આવવા દે પછી આપણે હરિયર કરશું. જાણે જોઈને ઈશ્વરદાસજી કે અરે બાપુ તમે તો જાણો છો કે આપણે બારગામ જાય છે, સામેથી પૂછે ઢોર ઢાંખર મજામાં, સામેથી પૂછે જેને ઘરે જાય પૂછે ઢોર ઢાંખર મજામાં, કે ઢોર તો ઠીક પણ ઢાંખર હું, તો કે વાહ હાલે ઈ ઢોરની પાછળ જે હાલતો હોય ચાલતો હોય ને એને એ ઢાંખર કહેવાય, અને એનામાં એટલી જ બુદ્ધિ હોય મતલબ કહેવાનો, તો કે આ સાંગો ઢાંખર જેવો છે એનું કાંઈ નક્કી ન હોય બાપુ, કેટલાય કંઈ આવે કંઈ ન આવે, રાતના ઘણી વખત રાતે જંગલમાં રહી જાય એવો છે કે મસ્ત રામ. એટલે આપ કઈ ત્યાં સુધી ભૂખ્યા રહી અમને ગમે નહીં ને, આપ પ્રેમથી ભોજન લઈ લો બાપુ. માં ભોજન કેમ લેવાય, અમે વચનથી બંધાણા છીએ કે મારે વળતા આવું એ મને કામળો આપે,
કામડો હું સ્વીકાર કરું, મારે બેહી અને દાળ રોટલો જે ભગવાન આપ્યો એ ખાય અને પછી અમારે વિદાય થવાનું છે. પેલા કેમ ખાવું માતાજી? હું કે બાપુ દયા કરો જમી લે, તો કે માં ઈ કોઈ દી બને નહીં, સામવાળા પેલા ખવાય નહીં. પછી તો માનું હૃદય કેવું હોય તો આ હવ જાણે છે. સધાર આસુ એ માએ ભોગ મૂકી. બાપુ તમે ગયા ને બીજે દીજે એની આ કમાળાની જે કોર હતી બાંધી અને બપોર પછી વાસળા લઈને ગયો, એ ગયો પછી આવ્યો નથી. હે, તણાઈ ગયો વેણુ નદીમાં. શું વાત કરો છો? ત્યારે બીજા છોકરા ભેગા થઈ ગયા હતા બધા કે હા બાપુ સાચી વાત જણાઈ ગયો, તમે એમાં કોઈ હતા? અમારે ભેગા થયો કે હા, ત્રણ છોકરા બહાર અલગ થઈને આવ્યા, અમે ભેગા રહેતા, અમે મોત નીકળી ગયા ની વચ્ચે બરોબર અઢ વર્ષે આવ્યા ને પાણી બહુ વધી ગયું. તેમણે કીધું બોલો કામળો બાપુ ને આપી મારે રામ રામ કેજો, એ શબ્દ ન કહેવાના. ત્યાં પાણી થપાટ મારી તાણી ગયું, વાસળા ગયા એ તો, અને સાંગો પણ તણા ગયા. આજે એક મહિનો પૂરો થયો છે. તો ક્યાંથી તણાણા એ બતાવશે કે હા તમાસા ને તેડવું હોય? આખું ગામ ભેગું આવ્યું, બધા છોકરાએ વચમાં જવું કીધું, બાપુ જો હું જાઉં છું નદીમાં, નદીમાં ઉતરો સાહેબ ધ્યાન રાખજો, ઠેકાણે ઉભો રહેશ બરાબર. જ્યાંથી સાંગાએ ઉભા રહીને કીધું કે મારા રામ રામ કેજો, એ જગ્યાએ આવ્યો છોકરો ઉભો રહે છે. તો એ બાપુ અહીંયા જ સાંગો પૂગ્યા, તેની દાઢીએ પાણી આવ્યું અને કીધું કે ઈશ્વર બાપુ ને મારા રામ રામ કેજો. એટલા શબ્દ ન બોલી શક્યા ત્યાં પાણી તાણી ગયું. ઠીક, હવે તું આવતો રહે અહીં. પોતે અંદર ઉતરે છે ઈશ્વરદાસ, ઈ જગ્યા ઉપર પગ મૂકી પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તમે હજારોના કામ કર્યા છે તો આ એક કામ તમારે કરવાનું છે. તમારા ગુરુના છોકરાને 6 મહિને કેમ લઈ હતા? 6 મહિને કાળના મુખમાંથી લઈ હતા. આ તમારા બાળકો છે જેટલા સંસારમાં છે. અને સાંગાને કે ભલા માણસ, તું બોલ્યા પછી ફરી જાશો? વચન આપીને કામળા હતું મોઢું હંગરી દેશ કે આવો કઈ તારા જેવો બોલીને ફરી જાય તો નારાયણ ઉદય થાય પણ દેખાય નહીં. અને સાંગા ને સાધ એ મમરા ખણ મરજાદ એ અજવા છાશો તો એ વેરાજીના દીકરા, મારી જો મરજા રાખવી હોય વાછડા હો તો પાછવાય. અને ધર્મના કાર્યમાં કે ગાયની સેવામાં જો સેવા કરનારને જમરાજા જો લઈ જાય તો ધર્મને પંથે હાલશે કોણ? વાછળ ધેનું વાળતા અને જો જમરાણા લે જાય પણ તો ધર્મ પંથ કોણ જાય એ અજવાર કરવાય વેરાવું. વાછળ ધેનું વાળતા અને જો જમરાણા અરે તો ધર્મ પંથ કોણ જાય એ અજવાર કરેવાય વેરાવું. અને એક કામળો આપવા માટે હંતાઈ ગયો, કામળે કોણ કારણે અને સાંગો જો સંતાય તો તો દુડી અંધ ન દેખાય એ વાળા સમય અમળ કણ કરણે સાંગો જો સંતાય તો
तो ढूंढी अंध न देखाई वेरावत वाला समय मंटे सांगा सांगा जल धन सांभे अने ईश्वर तलवाज हे सांगा तू जड़मा हो तो जड़मा हांभजे स्थल में क्या खूटी गेलो हो देव अंदर जमीन में तो न्या हांभजे कोण कहसे ईश्वरदास जी कहसे अने वेगे एटले अवाज आया भेगो तू जल्दी पाछो वही अने तारू वचन तू सीध एटले हाचू करी बतावे कामड़ो आपवानुं સાંગા જળ જળ સાંભળે ઈશ્વર તણો વાત સાંગા જળ જળ સાંભળે ઈશ્વર તણો વાત કાવણ બગસણ છેવટે એક દુહામાં પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રને ઈશ્વરદાસજી કહે છે કે હે પરમાત્મા તમે મારી આરજ સાંભળી અને સાંગાને જ્યાં હોય ત્યાંથી મોકલો સાંગાને એકલાને નહીં વાછડા સહિત એટલે હવે જો મે રજા જદુરાજ સાંગા સાંગા ને વછડા સહિત જો મે રજા જદુરાજ પણ આજ રાખો પત મહારાજ આ છેલ્લો દુહો જ્યાં બોલ્યા ત્યાં તો નદીના કોતર માંથી જેમ આરામ કરી નીકળે એમ વાછડા હોતો એક મહિને બહાર આવે છે અને ગામમાં જે જે કાર થઈ જાય છે છોકરાઓ દોડી ડોસીમાં કહે છે મારે તમારો સાંગો આવ્યો અરે મારી મારી 90 વર્ષની મસ્કરી કરો તને શરમ નથી આવતી મારો સાંગાને દેવ થઈ ગયા એક મહિનો થયો છે છોકરા કે માં તમારી મસ્કરી કરી તો અમને નરકમાં જગ્યા ન મળે તમે પોતે આવીને જોઈ લો તમારી આંખેથી ડોસી માએ હાથના સાજમાં આમ કરી અને લાકડીને ટેકે ટેકે ડોહીમાં આવે છે અને આમ જ્યાં જોયું સાંગા સામે નજર પડી ત્યાં સાંગો અને વાછડા ને બધું હાલ્યું આવે છે ઓહો આવું હું જોઉં છું હરિકાજી ઈશ્વરદાસજીના પગ ધોઈ નાખ્યા આંસુથી તઈ કીધું ઈશ્વર બળા હોલિયા ઈશ્વર બાત અગાધ સુરા ચણો કીધો સુદાન પલરો મહાપ્રસાદ આવા ઈશ્વરદાસજી ચારણ કુળમાં થયા બહુ સમજવા જેવી વાત છે માતાજીનું એવું વચન છે આ નાગભાઈનું કે ચારણ જો પાબંધીમાં હશે તો એની ભૂજાઓ પૂજાશે ચારણ છે ને ચાર વરણથી 12 વસ્તુ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર ચાર વરણ મૂળ છે એમાં ચારણ હેમાં ગણવા ચારણ પુરાણોમાં એનો પુરાવો મળે છે વેદોમાં પુરાવા મળે છે પણ ચારણ ચારણ હોય તો દેવી પુત્ર કહે ને આપણે દારૂની ભઠ્ઠી ઉકાળતા હોય પછી એના કહેવાથી માણસ મરે નહીં હો એનાથી ન મરે નકર માતાજી કીધું કે આ બે ચાર વસ્તુ જાળવશે બીજો કાંઈ ગુણ ભલે નહીં હોય તો એની પૂજા થશે.